સરદારબાગ ખાતે વિરોધ કરી રહેલા દેખાવકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. પોલીસે પણ જે કાયદો વ્યવસ્થાને સામાન્ય બનાવી રાખવા માટે, હળવી રાખવા માટે થઈને આ પ્રકારે તેમણે પણ વલણ અપનાવવું પડ્યું છે અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે. સરદારબાગ ખાતેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક કોમ દ્વારા કે કેટલાક લોકો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એનઆરસી મુદ્દે. ખાસ કરીને આ તરફ પંચમહાલના ગોધરા ખાતે પણ જ્યાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ને ત્યાં વિરોધ પ્રદર્શનને જોતા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, ચક્કાજામ કર્યો છે અને અટકાયત પણ કરવામાં આવી છે. આ સાથે જ જે એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે ગુજરાતમાં પણ ઠેક ઠેકાણે તેનો વિરોધ કરવા વિરોધ પ્રદર્શન કરને કે લીએ કિસીને કોઈ મંજૂરી નહીં લી હૈ ઓર ઇસ પ્રકાર બિના પોલીસ કી મંજૂરી કે વિરોધ પ્રદર્શન કરના યે કમિશનર ઓફ પોલીસ કા જો જાહેરનામા હૈ ઉસકે ખિલાફ હૈ. ઇસકી વજહ સે યહાં સે લોગો કો હટાયા ગયા હૈ જિન્હોને રોડ પર રોકને કી કોશિશ કી. ઇસકી વજહ સે લૉ એન્ડ ઓર્ડર બના રહે ઇસકે લીએ યહાં સે લોગો લાઠીચાર્જ ભી કિયા ગયા હૈ લોગો પર. નહીં, લાઠીચાર્જ નહીં, ધક્કા મુક્કી હોઈ હોગી થોડી, બટ લાઠીચાર્જ કા એસા કુછ નહીં. તો પોલીસે કેટલાક કાર્યકર્તાઓની પણ અટકાયત કરી છે અને પોલીસનું સ્પષ્ટપણે કહેવું છે કે કોઈ પ્રકારનું તેઓને મંજૂરી આપવામાં નથી આવી અને સાથે જ તેમણે કોઈ માંગ પણ નહોતી કરી અને આ સાથે જ મંજૂરી વગર તેમણે જે પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે તેને ધ્યાનમાં રાખીને હાલ તો આ ટોળાને વિખેરવા માટે પણ અને સ્થિતિને સામાન્ય બનાવવા માટે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. પોલીસ દ્વારા આ પ્રકારે જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી દેખાઈ રહી છે માટે પોલીસે આ કામગીરી કરવી પડી હતી. તો જે પ્રકારે એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે અને એનઆરસીનો વિરોધ ઠેક ઠેકાણે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના પણ કેટલાક વિસ્તારો જે છે કે જ્યાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે. હાલ સ્થિતિ જે છે તે કાબૂમાં આવી ચૂકી છે અમદાવાદ શહેરમાં કે જ્યાં ઠેક ઠેકાણે લાલ દરવાજા હોય, ઢાંગરવાડ હોય, જમાલપુર હોય કે સરદારનગર, છારાનગર, આ તમામ વિસ્તારો એવા છે જે સંવેદનશીલ વિસ્તારોની હોડમાં આવે છે, તેની રેખામાં આવે છે અને જ્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો હતો. કારણ કે તેઓને કોઈ પરમિશન નહોતી મળી અને પરમિશન વગર, મંજૂરી વગર જે પ્રકારે તેમણે દેખાવો શરૂ કર્યા અને સ્થિતિને સામાન્ય કરવા માટે થઈને પોલીસે ક્યાંક હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. હાલ જો કે સ્થિતિ છે તે સામાન્ય થઈ ચૂકી છે.